જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. ઓહો હો હો, મંગુ, શું ગરમી છે, શું ગરમી છે. ઓટા ઓટા આવી ગયા મારા આ ગરમીમાં. અરે તારે છે ને મને આવો આ લલ્લુ પંજુ જેવો કોમ તાર મને હોપવાનો નહીં. ગડીકમાં કે આ કબજો લઈને મારી પેલી બેનપણીને જો તો ટોક્યાલ છે, ગડીકમાં ચણિયો લઈને જો તો મને આડું નાખ્યાલ છે. અરે મારે આજ કોમ બાકી રહી ગયો છે તારો કરવાનો. રજાના દિવસે બીજું હું આપું તમને? અરે પણ રજાના દિવસે માણસ આરામ કરે એવી તો ઈચ્છા રાખે કે નહીં? આરામ તો કરું કે નહીં? આવી ગરમીમાં ધક્કા ધક્કા ખવડાવી કે ખવડાવી ખવડાવીને ઓટા લાવી દીધા મારા. જા હવે ખાવાનું કાઢ, ભૂખ લાગી જાય. નહીં બનાવ્યું મેં. ચમ ચમ, તમે તો કીધું કેટલો બધો તાપ છે. આવા તાપમાં આવી ગરમીમાં રહોડમ જઈને તો જુઓ ખબર પડે કેટલી ગરમી લાગે છે. એટલે નહીં બનાવ્યું મેં. મને ગરમી લાગે કોઈ એટલે તાપ પડે એટલે રહોડમ નહીં પહેરવાનું, એટલે કે જમવાનું નહીં બનાવવાનું, એટલે મારે ભૂખે મરી જવાનું. એમ મેં જો એમ કીધું તમે ભૂખે મરવાનું. આજ મારે હોટલમાં ખાવાનું બનશે ને તો મને હોટલમાં લઈ જાઓ. હોટલ હોટલ હોટલ, બાપા કંટારી જો છું ખરેખર. આ આ આ તને ખબર નથી પડતી કે મારી કલઈ થઈ જાય એ? અરે મારો મારો પગાર ટૂંકો છે ને, હવે તારે હોટલોમાં ખાવું છે ને આ બધી તાગડતી ના હે ના નોમ પર છે. આ બાપા લકંબાઈ મેં લઈ જશે, કોઈ હોટલ ફોટલમાં ખાવાનું નહીં. વિચાર લો. શું વિચારી લઉં? લઈ જવાના કે નહીં લઈ જવાના તમે મને હોટલમાં? જો મંગુ, લગ્ન પછી આવા ખર્ચા આપણને ના પોસાય. તમારે લગ્ન પહેલા વિચારવું હતું ને? લગ્ન પહેલો મેં બધું જ વિચાર્યું તું, પણ આ નતું વિચાર્યું કે તું મારી આવી કલઈ કરે. હું તમને છેલ્લી વાર પૂછું છું, તમારે મને હોટલમાં ખાવા લઈ જવી શક નહીં લઈ જવી? એ હા બાપરે, લઈ જઉં છું લઈ જઉં છું લઈ જઉં છું. જા તૈયાર થઈ જાય. હું તૈયાર જ બેઠી છું. તને ખબર જ હતી કે હું લઈ જઈશ? ના તું પાડીને જો. હારું હારું હેડ, ચાલ આગળ થાય. ખુશ થઈ ગઈ. બહુ સમય પછી આપણે હોટલમાં જમવા જઈએ છીએ, પણ આજે હું તને છે ને એકદમ જોરદાર હોટલમાં આજે જમાડીશ. અને તારે જેવું ખાવું હોય, જે ખાવું હોય, જેટલું ખાવું હોય એ બધું હું તને જમાડીશ. હા, અને જમ્યા પછી તારો મનપસંદ આઈસ્ક્રીમ બટર સ્કોચ હું તને ખવડાવીશ. હે ને, જો આવ આવ, એક વસ્તુ બતાવું. જો અંકિતલાલ, અને આજે નહીં, આજે નહીં, આજે તો અમારો છે ને મસ્ત હોટલમાં જમવાનો પ્રોગ્રામ છે. હા, હવે તું મને પૂછીશ કે તમે અહીંયા શું કરવા લાયા. અરે ગાંડી, હું તને એ બતાડવા લાયો કે આ મારી ફેવરેટ પાણીપુરીની જગ્યા છે, જ્યાં અમે ખાઈએ છીએ ક્યારેક ક્યારેક. આ હમે મારી ઓફિસ અને હમે પાણીપુરીની લારી. અમારે ક્યારેક રિસેસ પડે ને ત્યારે બધા સ્થાપાળા ચાર પાંચ ખાઈએ. અને ખાવાની મજા એટલા આવે કે આ પાણીપુરીવાળો ભાઈ છે ને અંકિત, એટલા પ્રેમથી જમાડે છે પાણીપુરી. આહ, મજા આવી જાય છે. અરે એટલે આજે મને પાણીપુરી ખવડાવવાની તમારે? એ શું બોલી ગાંડી, હું પાણીપુરી ખવડાવવા નથી લાવ્યો. આજે તો આપણે નક્કી જ છે કે ફાઈવ સ્ટાર હોટલમાં જમવાનું ભરપેટ, અને તારો બટર સ્કોચ આઈસ્ક્રીમ પણ ખાવાનો. આ પાણીપુરી પરથી યાદ આવ્યું, હમણાં મારા ઓફિસ વાળા છે ને એક દિવસ બેઠા હતા આમ મસ્તીમાં, અને મને કહે શરત લગાવીએ આજે કોણ પાણીપુરી વધારે ખાય. વિચાર કર, કોઈ જીતી ગયું તમે, બીજું કોણ? ભૂખડી બારસ છો એક નંબરના. હાર, ચાલ માની લીધું. પણ એ દિવસે પાણીપુરીની જે શરત લાગી ને એ ખાવા મળ્યો ગપ્પા ગપ ગપ્પા ગપ ગપ્પા ગપ, બધી પાણીપુરી સાફ કરી નાખી. પછી બધા કે અમે હારમોનીએ છીએ. પછી મેં કીધું હજુ ખાવ, હજુ ખાવ, ખાલી બોલો, પકોડી ખાવ, હજુ પકોડી. તો કે ના ના, મારે તો પૈસાએ ખાલી થઈ જાય. બધા ગધો ખાલી કરી નાખેલો. એટલે પાણીપુરીની શરત લાગે ને એમાં તો હું જ જીતી જાઉં, એ નક્કી જ છે. પકોડી ઓફિસ વાળા હતા
આ મંગુ જો તમે શરત લગાઈ નહીં તો મારી તો હારી. એ ગોણી, એ શરત જીત્યા પછી તો ઓફિસમાં બધા મને છે ને જીતું પકોડી જીતું પકોડી કરીને બોલાવે છે, અને તું આ ચાર પોણી પૂરી ખાઈને તો ઓફી દઉં છું ઘે ઘે ફેંકે, તારો ક્લાસ ની મારી જોડે પોણી પૂરી ખાવામાં. તમે શું વાત કરો છો, લગાવો મારે શરત લગાવો. ગોંડી, આપણે આજે શરત નથી લગાવવાની, આપણે આજે પાણીપુરી નથી ખાવાની, આપણે ફાઇવ સ્ટાર હોટલમાં મસ્ત જમવાનું છે યાર. પોણીપુરી માં તો તું વાત જ ના કરતી, હજુ બી કહી દઉં છું તું મારી હાથે શરત ના લગાઈશ, તું હારી જઈશ. કીધું તમને હું જીતું, ઝઘડો ના કરીશ, આપડે હોટલ માં જમવાનું છે, આપડે હોટલ પર જઈએ. ચાલ તમે ઉભા રહી જાઓ, હમણાં તમને મેં ભેગા કરેલા પૈસા આવું આ રહ્યા 100 રૂપિયા અને લાગી 100 રૂપિયાની શરત. બોડી તું નથી હારી ગયા 100 રૂપિયા ખરું કઉ છું. અરે આ બધી પાણીપુરીઓ પતી જશે ને, પેલું પાણી છે ને એ ગળગળ એમ અલુના જોવું છે. હું જીતે ખબર પડે ખાવા જ ને તું તારા આજે. જો હજુ તો આપણે હોટલમાં જઈને ખાવાનું છે, આમ તું થાકી જવે બેર ના પડે. મારો મૂડ હોટલમાં જમવાનો છે, બગાડતી ના બસ. હોટલ નહીં આવો, કેમ નહીં પાવે ઘરે જઈ તો. એ યાર હે ને, હવે નક્કી કર કે કોણ જીત્યું. બૈરું મારી પાસેથી જ પૈસા લઈ લેશે અને એ જ પૈસા આયા છે, પણ શરત એટલે શરત પૈસા લેવા પડે. ઓકે ભાઈ, કેટલા થયા? 100 રૂપિયા. લે તારા 100 રૂપિયા. ઓકે હવે હોટલ માં જઈએ. ના હોટલ માં પેટ ભરાઈ જુ ઘેર હેડો ઘેર ને. ચાલો આવો. ઓ બાપા હેડો. જોયું હે આ ચાણક ચાણક આપણો હોટલ ના ખર્ચા બચાવવો હોય ને તો આવી વાર્તા કરવી પડે. સપનો બતાડવાનો, 5 સ્ટાર નો લઈ જવાનો, પોડી પૂરી ને લારી પર. જો ગમ્યું તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ તો જોક્સ તમારા છે. પાણી પૂરી લારીઓની છે, 100 રૂપિયા એના હતા, એમાં પીટ 2 દંડનું ભરાયું છે, સમજી ગયા? તો તમારા ભાગ, અને ના સમજો તો અમારા ભાગ. જય માતાજી, ઘેર જવું.